साबरकांठा જિલ્લાના પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ વૃંદાવન પાર્ક સોસાયટીના રહીશોને છેલ્લા 5 દિવસથી પીવાનું પાણી ના મળતા પ્રાંતિજ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ વૃંદાવન પાર્ક સોસાયટીમાં છેલ્લા 5 દિવસથી પ્રાથમિક સુવિધા પીવાનું પાણી ન મળતા રહીશોમાં રોષ જોવા મળ્યો છે અને પાલિકા દ્વારા પાણીની ટેન્કર દ્વારા પણ પીવાનું પાણી ન આપતા હોવાનું રહીશો જણાવી રહ્યા છે। તો આ વિસ્તારના રહીશો નિયમિત વેરો ભરતા હોવા છતાંય પ્રાંતિજ નગરપાલિકા દ્વારા આપવામાં આવતી પ્રાથમિક સુવિધાઓ જેવી કે પીવાનું પાણી, ગટર સફાઈ, વરસાદી પાણીનો નિકાલ, સફાઈ સહિતની સુવિધાઓ માટે રહીશો દ્વારા પાલિકામાં અનેકવાર મૌખિક લેખિત રજૂઆત બાદ પણ સમસ્યાનો કોઈ નિકાલ ન આવતા આખરે વૃંદાવન પાર્ક સોસાયટીના પ્રમુખ આર કે ચૌહાણ, મહિલા કન્વીનર રેખાબેન સોલંકી, ખજાનચી ગૌતમભાઈ સોલંકી, અરવિંદભાઈ જે પરમાર, મુકુલભાઈ ચૌહાણ, કનુભાઈ પરમાર, દીપિકાબેન, ટિંકલબેન, ઈલાબેન સહિત સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને પ્રાંતિજ મામલતદાર જયનીલ શાહને આવેદનપત્ર સુપ્રત કરીને રજૂઆત કરી હતી। આવેદનપત્ર એટલા માટે આપ્યા છે કે છેલ્લા 6-1 મહિનાથી પીવાના પાણીની સમસ્યા અમારી સોસાયટીમાં છે અને વારંવાર એવું કહેવામાં આવે છે, ફોન કરીને પૂછવામાં આવે કે ભાઈ પાણી નથી આવતું, એટલે કે ભાઈ મોટર બળી ગઈ છે, હમણાં કાઢીશું, કલાકમાં કાઢીશું, એમ કે 4-4, 5-5 દિવસ સુધી એ લોકોને મોટર રિપેર કરવા માટેનો માણસ નથી મળતો, મોટર કદાચ રિપેર કરી જાય તો અંદરથી જોઈન્ટ કરવાવાળો માણસ નથી મળતો, આવા હાથ પગને માથા વગરના એવા કારણો અમને બતાવી અને 5-5, 6-6 દિવસ સુધી પાણી નથી આપતા, એ પછી એક દિવસ પાણી આપે છે, પાછા 4 દિવસ પછી ફરીથી એમ કે ભાઈ મોટર અમારી બળી ગઈ છે, આવું છેલ્લા 6 મહિનાથી સતત ચાલે છે। હવે અમે 6 મહિનાથી પાણીના જો કે નાના બાળકો સ્કૂલે જવાનું, ઓફિસવાળા તમામ લોકોને સવારમાં 10 વાગે મોટાભાગનો અમારો શિક્ષક વર્ગ છે, હવે નોકરી પર જવાનું કે પાણી ભરવા જાય અને પાણી પણ ક્યાં ભરવા જવાનું, નગરપાલિકા અમને ટેન્કર પણ નથી મોકલાવતી, આજે બી 5-5 દિવસ થઈ ગયા હજુ સુધી પાણી આવતું નથી અને કોઈ અમુક જ વ્યક્તિ હોય કે જે લોકોને આ ચાર્જ સોંપ્યો હશે એ લોકોને કહીએ તો કે સત્તા અમારી નથી, તો અમે વોટ આપ્યા છીએ તમને લોકોને અને સત્તાધીશોએ અમારું સાંભળવું જોઈએ, પણ અત્યાર સુધીની કોઈ અમારી રજૂઆત આ લોકો સાંભળતા નથી। બીજું કે કોઈ પણ જાતની અમને જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ એ નથી મળતી, એનું કારણ શું છે કે ચોક્કસ કોઈ જ્ઞાતિને લઈ અને આ લોકો અણગમો રાખે છે, કેમ કે અમારી સોસાયટીમાં બીજી કોમ્બી રહે છે, બીજી કોમ્બી મીન્સ કે શ્રવણ વર્ગ અને અમે લોકો અનુસૂચિત જાતિના, તો અમારી બાજુ સફાઈ કામદારો કચરો લેવાના આવા, પાણીની સમસ્યા ચોમાસાની અંદર એ લોકોના રોડ એકદમ ક્લીન છે અને અમારા રોડોની અંદર ખાડા પડી ગયેલા, અમારું કોઈ પણ જાતનું સમારકામ કરવામાં આવતું નથી અને મોટાભાગે એમ થશે કે થશે કરીશું અને કરી લેજો, તમારી રીતે રજૂઆત કરી છે ને અમે સાંભળી લઈશું, પણ કોઈ પણ રજૂઆતની અમને આ લોકો નિકાલ આપતા નથી ને કહેતા નથી, કારણ શું કે એ લોકો ડોલરમાં પૈસા આપે છે, એ લોકો પાઉન્ડમાં આપે છે, એ લોકો અમે શું આ દેશના નથી, અમે પૈસા નથી ભરતા, અમે વેરો નથી ભરતા, શું સમસ્યા છે કે અમારી સાથે આવો અણગમો કહેવા છે અને આ પહેલીવાર રજૂઆત નથી, વારંવાર આવી રજૂઆત મીડિયાના માધ્યમથી અમે કરીએ છીએ, તે સમસ્યા બેન આજે આવેદનપત્ર આપવા પ્રેસ અને મીડિયાના માધ્યમથી સાહેબ અત્યારે મેં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વૃંદાવન સોસાયટી જે રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી છે ત્યાં છેલ્લા 20-25 વર્ષથી પાણીના નિકાલનો મેં વારંવાર તંત્રના વહીવટદારોના તમામને મેં આવેદનપત્રો લેખિત અને મૌખિક જાણ કરવા છતાં મારો વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને એ વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે અત્યારે ભયંકર ત્યાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે, ત્યાં દવા પણ દવાનો છંટકાવ પણ થતો નથી, કાયમી એક સફાઈ કામદાર મૂકવાની માગણી પણ અમે આ સાથે કરેલી છે, આજ રોજ અમે નામદાર ચીફ ઓફિસર સાહેબ અને નામદાર મામલતદાર સાહેબને પણ અમે આવેદનપત્ર આપવા માટે અમે આખી સોસાયટીના તમામ ભાઈઓ બહેનો મળીને અમે આવ્યા છીએ। બીજું છેલ્લા ઘણા સમયથી પાણી જે પીવાનું પાણી આવે છે એ પણ આવતું નથી, વારંવારની તકલીફો છે, અમે ટેક્સ ભરતા ના હોય એ પ્રમાણેનું મારી સાથે વર્તન થઈ રહ્યું છે, તો નામદાર સરકારને આ મીડિયાના માધ્યમથી અમે જણાવીએ છીએ કે આ સમસ્યાઓ નિકાલ સત્વરે આવે। બીજી એક વસ્તુ સાહેબ ઓફ ધ રેકોર્ડ મને જાણવા મળી છે કે એ હું એનું પુષ્ટિકરણ નથી કરતો પણ આધારભૂત વર્તુળો જાણવા મળ્યું છે કે આખા ગામની સોસાયટીઓની અંદર જે કોમન પ્લોટ્સ હોય એની અંદર પેવર બ્લોક નાખવામાં આવ્યા છે, પણ માત્ર ને માત્ર વૃંદાવન સોસાયટીની અંદર એ પાવર બ્લોક નાખવામાં નથી આવ્યું, તો આની પર જો એની તટસ્થ તપાસ થાય અને એની વિજિલન્સ દ્વારા કે શેરી ક્રાઇમ કે કોઈ પણ પોલીસ ડિપાર્ટમેન્ટના માધ્યમથી જો એની પણ તપાસ જો કરવામાં આવે તો આની અંદર ઘણો મોટો ઘટસ્ફોટ નીકળે એવો છે, તો
આ તબક્કે મારી સરકારશ્રીને વિનંતી છે કે અમારી જે વર્ષો જૂની જે 20-25 વર્ષથી જે જૂની માગણી છે તેનું સત્વરે નિકાલ નિરાકરણ આવે તેવી અમારી વિનંતી છે.